नमस्कार, आप જોઈ રહ્યા છો ડીએમ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિયોદર તાલુકાના સુરાણા ગામે એક ગાયનું લંબી વાયરસના કારણે મોત થતા ગામજનોની હાજરીમાં ગૌ માતાને સમાધિ આપવામાં આવી, જે દરમિયાન હૈયાફાટ દ્રશ્યો સર્જાયા. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંબી વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેમાં અનેક અભૂલ પશુઓ લંબી વાયરસને લઈ મોતને ભેટી રહ્યા છે. રખડતા પશુઓ પણ લંબી વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર લંબી વાયરસની કહેર જોવા મળી રહી છે. પશુપાલકો પોતાના પશુઓને બચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે, પણ છતાં લંપી વાયરસ અનેક પશુઓનો જીવ લઈ રહ્યો છે. મૂંગા પશુઓ કહી શકતા નથી ક્યારે અટકશે આ રોગ. હવે તો સાંભળો સરકાર, ટીવી સ્ક્રીન પર જોવા મળતા આવા દ્રશ્યો તમે ક્યાંક પોતાનું સ્વજન ગુમાવ્યો હોય ત્યારે જોવા મળશે. પરંતુ આ દ્રશ્યો દિયોદર તાલુકાના સુરાણા ગામના છે, જેમાં સુરાણા ગામે રહેતા વિષ્ણુભાઈ જોશીના ઘરે સુરભી નામની એક ગાયનું લંપી વાયરસના કારણે મોત થતાં પોતાના ઘર આંગણે ગામ લોકોની હાજરીમાં સમાધિ આપવામાં આવી હતી. જ્યારે ગાયને સમાધિ અપાતી હતી ત્યારે કોઈ કલ્પના પણ ન કરી શકે તેવા હૈયાફાટ દ્રશ્યો દેખાયા હતા. એક પશુનો સવાલ નથી, પણ અનેક પશુઓ લંપી વાયરસના કારણે મોતને ભેટી રહ્યા છે. એક બાજુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંબી વાયરસે પશુઓને બાનમાં લીધા છે. પશુપાલકો પોતાના પશુઓ બચાવવા માટે પ્રયત્નો કરે છે. ગૌશાળાઓમાં પણ પશુઓ આ રોગથી પીડાઈ રહ્યા છે. ગૌ પ્રેમીઓ પણ આવા દર્દનાક દ્રશ્યો જોઈ શકતા નથી. એક બાજુ રખડતા પશુઓને પણ આ રોગ ઝપેટમાં લેતા પશુઓને બચાવવા માટે સેવાભાવી લોકો આગળ આવી દિવસભર સારવાર આપી રહ્યા છે. સરકારના ચોપડે માત્ર દેખાવ પૂરતો આંકડો બતાવવામાં આવે છે, જ્યારે અન્ય પશુઓ પણ મોતને ભેટતા હોવા છતાં કોઈ સારવાર આપવામાં આવતી નથી. મૂંગા પશુઓની વેદના કોણ સાંભળશે તેવા પ્રશ્નોએ જોર પકડ્યું છે. સાહેબ, આજે લંપી વાયરસના કારણે હજારોની સંખ્યામાં ગૌ માતાનું મોત થઈ ગયું છે. જ્યાં જુઓ બજારમાં જુઓ, ગામડામાં જુઓ, તમે ગૌચારમાં જુઓ, જ્યાં જુઓ ઠેર ઠેર ગૌ માતાના મોત થઈ રહ્યા છે લંપીના કારણે. ગૌ સેવકો, ગૌ ભક્તો ખૂબ સેવા કરે છે, પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જેને સનાતન ધર્મના લોકોએ મત આપી ચૂંટી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પૂર્ણ બહુમત સાથે મૂકી છે, એટલા માટે મૂકી હતી કે આ હિન્દુઓની રક્ષા કરશે, ગૌ માતાની રક્ષા કરશે. કારણ આજ હિન્દુઓને માટે સૌથી મોટું સંકટ હોય તો ગૌ માતા બની છે. કારણ કે ગૌ માતા જ નહીં બચે તો હિન્દુ ધર્મ નહીં બચે, હિન્દુ ધર્મ નહીં બચે તો આ સંસ્કૃતિ, આ પ્રકૃતિ, આ પૃથ્વી કોઈ નહીં બચે. કારણ કે પૃથ્વીનો આધાર સ્તંભ એ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મનો સ્તંભ એ ગૌ માતા છે. અને આજ ગૌ માતા માટે સૌથી મોટું સંકટ આવ્યું છે. અને એ પણ જે વેદ લક્ષણી ગૌ માતા છે, જેની અંદર વેદોના લક્ષણ છે, જેને દેવો પણ પૂજ્ય માને છે, જેની અંદર 33 કોટી દેવોનો વાસ છે, એ જ ગૌ માતાઓનું મોત થાય છે. કોઈ શંકરચાર, કોઈ પશુ, કોઈ બકરી, કોઈ સુવર, કોઈની ઉપર આ સંકટ નથી. માત્ર ને માત્ર વેદ લક્ષણી ગૌ માતા માથે જ આ સંકટ છે. હિન્દુ ધર્મએ ચૂંટીને મૂકેલી રાજ્ય સરકારને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે સત્વરે તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે મહામારી ઘોષિત કરી અને ગૌ માતાને બચાવવા માટેની તાત્કાલિક યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે. અને આ એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે, જે વેદ લક્ષણી ગાયોની અંદર જે લંપી નામનો વાયરસ છે, વાયરસ નથી પણ એક મહા જેને કહેવાય ને કે ષડયંત્ર છે, અને ષડયંત્રનો પણ પર્દાફાશ થાય, આની સત્વરે તપાસ થાય અને ગૌ માતાને બચાવી લેવા માટે રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય લે. 500 કરોડ રૂપિયાનું જે ભંડોળ જાહેર કરેલું છે એને તાત્કાલિક જાહેર કરી અને આપી દેવામાં આવે, જેનાથી ગૌ માતાઓને બચાવી શકાય. હિન્દુઓએ મત આપ્યા છે. આ દેશની રાજ્યની 6 કરોડ જનતા અને દેશની 131 કરોડ જનતાએ તમને ચૂંટી અને મૂક્યા છે ગૌ માતાને માટે. ગૌ માતાને તાત્કાલિક રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે અને ગૌ માતાને બચાવવા માટે તાત્કાલિક જે 500 કરોડ જે જાહેર કરવામાં આવ્યા છે એ તાત્કાલિક સહાય રૂપે કોઈ જાતનો વિલંબ કર્યા વગર એને ગૌ સેવકોને પ્રદાન કરી દેવા જોઈએ, ગૌશાળાઓની અંદર મૂકવા જોઈએ, અને લશ્કર ઉધી પણ સહાયતા કરવાની જરૂર પડે તો મૂકો, એવી બે હાથ જોડી તમામ ગૌ પ્રેમીઓ તરફથી સરકારને વિનંતી કરવામાં આવે છે કે સત્વરે આ ભંડોળ જાહેર કરી દેવામાં આવે. જય ગૌ માતા, જય ગોપાલ. આજે કેટલી પરિસ્થિતિ ભયંકર છે, અને એવું નથી કે ગૌ ભક્તો કરે, દરેકની ફરજ આવે છે.
ગમે ત્યાં જ્યાં ત્યાં તમે જુઓ ગામડામાં રોડ ઉપર ઘણી એવી ક્ષેત્રો છે કે જ્યાં ત્યાં ગાયને ફેંકી દેશે અને સાચી સેવા અત્યારે પહેલાં તો નથી કરી પણ અત્યારે પણ અત્યારે પરિસ્થિતિ ભયંકર છે તો આવા સમયમાં તો લોકોએ આગળ આવવું જોઈએ દરેકે આવવું જોઈએ મનુષ્ય માત્ર દરેકની ફરજ આવે છે કે આપણે બીમાર છે અત્યારે ગૌ માતા ઉપર ખૂબ ભયંકર પરિસ્થિતિ છે આ સમયમાં અત્યારે આગળ આવવાની જરૂર છે સેવા કરવાની જરૂર છે દાન આપવાની જરૂર છે અને દરેકે સહભાગી બને અને આ આ રોગને અટકાવે એવી પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં ત્યાં જો આ સુરાણા ગામનું આજે દિયોદર તાલુકાનું સુરાણા ગામ છે ભૂદેવોનું ગામ છે તેમાં ખૂબ ગૌધન સેવાઓ યુવા ધન એટલું બધું ખૂબ સુંદર મજાનું સેવા કરે છે આજે વિષ્ણુભાઈ એમના ઘરે પોતે ગૌ માતાની ખૂબ સેવા કરતા હતા પથમેડા મહારાજજી એમને જ્યારે નંદગામમાં ઉત્સવ હતો તુલસી વિવાહ એ વખતે એમને ગૌ માતા આપ્યા હતા ભેટમાં એ ગૌ માતા આજે ગૌલોક પામ્યા છે તો એમને વિધિ વિધાનથી શાસ્ત્રને વિધિ વિધાનથી વિષ્ણુ સહસ્ત્ર દ્વારા 1000 જણા ભગવાનના નામ કહેવા એવા વિધિ વિધાનથી દરેક ધાર્મિક પ્રેમી જનતા તથા સમસ્ત યુવાને સાથે મળે અને વિધિ વિધાનથી ગૌ માતાને આજે સમાધિ આપી છે 5 વર્ષ થઈ ગયો 2018માં ગૌ માતા લાવી વિવાહ કરી નંદી ભગવાનને બે નંદી ભગવાન ગૌશાળા મૂકવા ગૌ માતા અહીંયા રાખી હતી છેલ્લા 14 દિવસથી ગૌ માતા બીમાર હતી ભયંકર બીમારીથી પીડાઈ રહી હતી આજે રાત્રે 10:30 વાગે ગૌ માતા દેવ થઈ ગઈ હું મારી જનેતાથી અધિક મોંધો હતો જનેતાની સેવા કરવા નથી મળી એના બદલા મેં આની સેવા કરી એટલે આજ મેં મારા એની સમાધિ આલી મારા 90 આ ગૌ માતા એ વર્ષો પહેલા સતયુગમાં એક ફરી થઈ અને આ જગત ઉપર ઉતરેલી અને ગૌ માતા તરીકે 33 કરોડ દેવાનો વાહો એનામાં છે એના એના જે જળ અને જે એના મૂત્રથી પણ કેન્સર જેવા રોગો મટે છે અને ગૌ માતા આંગણે પાળવાનું સર્વસ્ત હિન્દુ ને મોટા મોટા સાધુ સંતોએ પણ જગતગુરુ શંકરાચાર્ય આનંદ પ્રકાશ મહારાજે પણ કહેલું છે તેમજ પથમેડાના બાપુએ પણ આ ગૌ માતાને આ વિષ્ણુ શ્રી સુરાણાના વતની વિષ્ણુભાઈ જીવણભાઈ જોશી ને આ ગૌ માતાના વિવાહ કરી અને અહીંયા નંદીને લાવી કાયમી તેઓ પૂજા કરતા અને ગાયની સેવા કરતા એ ગૌ માતા અત્યારે દેવલોક પામે છે અને સમસ્ત સુરાણા ગામના તમામ લોકજનો અહીંયા પોતાનું આંસુ ભર્યું આંખોમાં આંસુ ઢળી રહ્યા છે જેથી મારું એવું કહેવું છે કે આ ગૌ માતા જ્યારે ક્ષત્રિયોનો જ્યારે પરશુરામે વધ કરવામાં નિર્ણય લીધો હતો ત્યારે ક્ષત્રિયો એમ કહેતા કે અમે ગૌ અને બ્રાહ્મણની અમે સેવા કરીશું તો અત્યારે મારે ખાસ કહેવાનું છે કે બ્રાહ્મણ અને ગૌ તો અત્યારે ગૌ માતાના ઠેર ઠેર દરેક ગામમાં 10-10 ગૌ માતાઓ દેવલોક પામે છે તો સ્વર્ગે એમનો સમય થાય એવા મારા બે હાથ જોડી અને પ્રણામ છે.